Srija Dimitrov, Sri Amarnath Vidya Mandir and Sri Amarnath Education Network ma aap sabno swagat karu chu. Mitro apne angrezi grammar no abhyas kari rahiya chhe ane tema last video ma apne toran 9 10 11 12 aa badha vidyarthio mate che upyogi chhe eva topic functions vishe ni vat kari rahiya chhe. Ave function ane kyun તો એની આપણે ચર્ચા કરીશું કે કોઈ એક આપણને વાક્ય આપેલું હોય એ વાક્યનો કાં તો આપણે ફંક્શન આઈડેન્ટિફાય કરવાનું હોય અથવા તો એ ફંક્શન જે આપેલું છે એનો યુઝ કરી અને કોઈના પ્રશ્નનો જવાબ આપવાનો હોય એટલે કે રિસ્પોન્સ આપવાનો હોય અથવા તો આપેલા ફંક્શનનો યુઝ કરી અને આપણે જે અધૂરું વાક્ય છે ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ છે એને કમ્પ્લીટ કરવાનું હોય છે તો આવી રીતે ત્રણ પ્રકારે આ ફંક્શનનો પ્રશ્ન આપણને પૂછાય છે અને અહીંયા જે આપણે એક જનરલ ડિસ્કશન કરીએ છીએ એ આ બધા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે તો લાસ્ટ વિડિયોમાં મિત્રો આપણે જો કયા ફંક્શન કરી હતા તો એક હતું કમ્પેરિઝનનું હતું કોન્ટ્રાસ્ટનું હતું ત્યાર પછી રીઝનની આપણે ચર્ચા કરી હતી તો આજે આપણે એ જે આપણો ટોપિક છે ફંક્શન કેવી રીતે આઈડેન્ટિફાય કરાય અથવા તો ફંક્શનનો યુઝ કરીને કેવી રીતે વાક્યને કમ્પ્લીટ કરાય અથવા તો રિસ્પોન્સ આપી શકાય તેના વિશેનો અભ્યાસ કરીએ અને આજના વિડીયોમાં મિત્રો સૌથી પહેલું ફંક્શન આપણે કરીએ છીએ સોઈંગ પર્પઝ પહેલું ફંક્શન છે આપણું આજનું સોઈંગ પર્પઝ આપણું મેઇન હેડિંગ છે અને આજનું ફંક્શન છે સોઈંગ પર્પઝ નાઉ પર્પઝ એટલે શું મિત્રો તો પર્પઝ એટલે હેતુ તે ઉદ્દેશ્ય તો મિત્રો આપણે કોઈ પણ ક્રિયા કરીએ છીએ કોઈ પણ ક્રિયા એ ક્રિયા પાછળનો કોઈ ને કોઈ હેતુ હોય છે તે હોય છે ઉદ્દેશ્ય હોય છે આપણી કોઈ પણ ક્રિયા છે એ ધ્યેય વિનાની હોતી નથી હેતુ વિનાની હોતી નથી હેતુ તો હોય જ છે કોઈ પણ કાર્ય પાછળ તમે અભ્યાસ કરો છો તો એ અભ્યાસ પાછળનો પણ હેતુ છે તમે ક્યાંય બહાર જાઓ છો તો એ બહાર જવા પાછળનો કોઈ હેતુ તો હશે લક્ષ્ય તો હશે ઉદ્દેશ્ય તો હશે તો આપણે જે કંઈ પણ ક્રિયા કરીએ છીએ એ ક્રિયા પાછળનો કોઈ હેતુ હોય છે જેમ કે મિત્રો જીમમાં જતા હોય છે અને જીમમાં જાય છે તો જીમમાં જવા પાછળનો હેતુ શું છે તો એ આપણને બધાને ખબર છે કે આપણું બોડી છે એ ફિટેડ માઇન્ડ હોય હેલ્ધી રહે તો એ એનો હેતુ છે તો આપણે કોઈ પણ ક્રિયા કરીએ છીએ એ ક્રિયા પાછળનો હેતુ એમાં સમાયેલો હોય છે હેતુ વિનાની કોઈ ક્રિયા હોતી નથી હવે મિત્રો વાક્યની અંદર લખવામાં કે બોલવામાં આ હેતુને આપણે કેવી રીતે વ્યક્ત કરી શકીએ કેવી રીતે લખી શકીએ તો એના માટેનો આપણે સંપૂર્ણ ક્લોઝ કરેલો છે એગો ક્લોઝ ઓફ પર્પસ પણ એ રૂટીનમાં અભ્યાસ કરેલો અહીંયા માત્ર આપણે કન્સેપ્ટ ઓવરવ્યુ લઈએ છીએ તો જો વાક્યની અંદર તમારે જ્યારે હેતુને રજૂ કરવો એક્સપ્રેસ કરવો બતાવવો હોય તો એના માટે તમારે આ પ્રકારના જે વર્ડ્સ છે તેનો ઉપયોગ કરવો પડે જેમ કે સો ધેટ ત્યાર પછી છે ઇન ઓર્ડર ધેટ એક વર્ડ છે વિથ એ વ્યુ ટુ એક છે ઇન ઓર્ડર ટુ અને એક છે ઇન્ફિનિટી ઇન્ફિનિટી એટલે ટુ પ્લસ બી વન આ જે ક્રિયાપદ છે ટુ વાળું ક્રિયાપદ જેને આપણે કહીએ છીએ એને કહેવાય ઇન્ફિનિટિવ ઇન્ફિનિટિવ છે એ હેતુ દર્શક ક્રિયાપદ છે તો આ કોઈ પણ રીતે 1 2 3 4 5 કોઈ પણ વર્ડનો યુઝ કરી અને આપણે આપણી ક્રિયા પાછળનો જે હેતુ છે એને એક્સપ્રેસ કરી શકીએ તેને વ્યક્ત કરી શકીએ હવે મિત્રો જ્યારે આપણે ક્લોઝ કર્યો તો શીખ્યા હતા ત્યારે આ બધાની જે વાક્ય રચનાઓ છે તેને આપણે ડિટેલમાં સમજી લીધી પણ અહીંયા એ વાક્ય રચનાઓ નથી કરતા માત્ર આ જે સંયોજકો છે હેતુ દર્શક સંયોજકો
example. For example, friends, जो आपने first में लगी है तो ये अपने आपने change में बात करी तो चलो आपने ये भी एक example लगी है. Rohit goes to gym. Rohit goes to gym. એટલે રોહિત જીમ ને જાય છે. હવે અહીંયા છે આ આપણું મેઇન ક્લોઝ છે, આ મુખ્ય વાક્ય છે, ક્રિયા દર્શક વાક્ય છે. તો અહીંયા જે જીમમાં જવાની ક્રિયા થાય છે તેની પાછળનો હેતુ શું છે એ હવે આપણે અહીંયા સેકન્ડ સેન્ટેન્સમાં લખીશું અને આ કોઈ પણ એકનો ઉપયોગ આપણે કરી શકીએ. તો ચાલો સૌથી પહેલું લઈએ આ સો ધેટ. સો ધેટ, હવે મિત્રો આ સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ એના પછી જે વાક્ય લખાય છે એ બિલકુલ સેમ છે. એટલે કે અહીંયા તમે સો ધેટ લખી શકો, ઇન ઓર્ડર ધેટ પણ લખી શકો, બેમાંથી કોઈ પણનો તમે યુઝ કરી શકો. કારણ કે ત્યાર પછીનું જે આપણું વાક્ય છે એ સેમ જ લખાય છે. તો સો ધેટ, હવે રોહિતનું સર્વનામ લખીએ હી. સો ધેટ છે ઇન ઓર્ડર ધેટ છે, વિથર ગિવ ટુ છે, ઇન ઓર્ડર ટુ છે, એ ઇન્ફિનિટિવ છે. આ બધામાં મિનિંગ શું થાય કે જેથી અથવા કે તેથી અથવા કે જેના હેતુથી. આ બધાનો મિનિંગ છે, મતલબ કે આ બધા જે વર્ડ્સ છે એ ક્રિયા પાછળનો હેતુ દર્શાવે છે. તો હવે શું લખવાનું? સો ધેટ. હવે એનો હેતુ શું છે? બોડીને ફિટેન ફાઇન રાખવું. સો ધેટ હી કેન, હી કેન બિલ્ડ અપ હિઝ બોડી. એટલે કે તે તેના જે બોડી છે, શરીર છે, તેને સશક્ત બનાવી શકે, બિલ્ડઅપ કરી શકે. તો આ એનો હેતુ છે. હવે મિત્રો આ એક્ઝામ્પલ છે એને જો તમે મિથે બ્યુટીથી લખો તો ચેન્જ શું થશે? જે આપણું ક્રિયાદર્શક વાક્ય છે ફર્સ્ટ સેન્ટેન્સ એ તો એમ જ લખાશે, સંયોજક બદલી જશે. સંયોજક લખીએ વિથે બ્યુ ટુ, વિથે બ્યુ ટુ. હવે અહીંયા જે ટુ લખાય છે મિત્રો એ પ્રિપોઝિશન નો ટુ છે. તો પ્રિપોઝિશન પછી ક્રિયાપદ લખવાનું થાય છે, તો એ ક્રિયાપદ હંમેશા વિપો લખાય છે. મતલબ કે આ જે સર્વનામ છે, આ એમએસ છે, આવું કઈ લખાશે નહીં, સીધું આવશે ક્રિયાપદ. ક્રિયાપદ છે અહીંયા બિલ્ડ, તો એનો વિપોર થશે બિલ્ડિંગ અપ, બિલ્ડિંગ અપ હિઝ બોડી. ઓકે, તો આ એક પર્પસ થઈ ગયો. પર્પસ માટે આપણે અહીંયા મેથેમેટિકનો યુઝ કર્યો છે. ત્યાર પછી જો ઇન ઓર્ડર ટુ લઈએ તો એનાથી ને વાક્ય કેવી રીતે બને? તો આપણું જે આ મેઇન સેન્ટેન્સ છે એ તો એમ જ લખાશે, પણ અહીંયા સંયોજક આવી જશે ઇન ઓર્ડર ટુ. અહીંયા જે ટુ છે મિત્રો એ ઇન્ફિનિટિવ નો ટુ છે, એટલે કે તેની સાથે આવશે ક્રિયાપદ નું મૂળ રૂપ. તો ક્રિયાપદ છે બિલ્ડ, તો આપણે અહીંયા લખીએ બિલ્ડ અપ હિઝ બોડી. તો આવી રીતે પણ આપણે ક્રિયા પાછળનો હેતુ દર્શાવી શકીએ. અને ડાયરેક્ટલી આપણે ઇન્ફિનિટિવના યુઝથી પણ કોઈ પણ ક્રિયા પાછળનો હેતુ દર્શાવી શકીએ. જેમ કે આ વાક્યમાં શું થશે? તો આપણું જે મેઇન સેન્ટેન્સ છે એ એમના જ રહેશે, રોહિત ગોઝ ટુ જીમ. પછી સીધું લખવાનું ઇન્ફિનિટિવ ટુ, પછી ક્રિયાપદ બિલ્ડ અપ હિઝ બોડી, ટુ બિલ્ડ અપ હિઝ બોડી. તો વાક્ય બની ગયું, રોહિત ગોઝ ટુ જીમ ટુ બિલ્ડ અપ હિઝ બોડી. તો મિત્રો અહીં આપણે શું વાત કરી કે આવા કોઈ પણ સંયોજકોની મદદથી આપણે ક્રિયા પાછળનો હેતુ દર્શાવી શકીએ છીએ. અને જો આઈડેન્ટિફાય ધ ફંક્શનમાં આ કોઈ પણ સંયોજકની મદદથી લખેલું વાક્ય આપણને આપેલું હોય તો તેનું ફંક્શન શું થશે? યસ, તેનું ફંક્શન થશે સોઈંગ પર્પસ. રિસ્પોન્ડિંગ સેન્ટેન્સમાં જો આ રીતનું આપણને ફંક્શન આપેલું હોય તો આપણે
so that in order that પછી આ રીતે વાક્ય લખાય મિથેલ્યુ ટુ પછી આમ લખાય in order to પછી આમ અને ડાયરેક્ટલી ઇન્ફિનિટિવ નો યુઝ કરીને પણ તમે વાક્ય લખી શકો પર્પસ ને રજૂ કરી શકો અને કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ માં પણ તમારે એ જ ધ્યાન રાખવાનું છે કે કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ માં એક અધૂરું વાક્ય તમને જે આપ્યું છે એ કમ્પ્લીટ કરવા માટે જો પર્પસ નું ફંક્શન આપ્યું હોય તો તમારા વાક્ય આ રીતે લખાવા જોઈએ એક વધારે એક્ઝામ્પલ કરાવું ચાલો અહીંયા લખીએ સેકન્ડ હાફ નું એક્ઝામ્પલ તમને આ રીતનું જોવા મળે અથવા આ રીતનું લખેલું હોય
તો એનું ફંક્શન થશે સોઈંગ પર્પસ અથવા એક્સપ્રેસિંગ પર્પસ. અને જો રિસ્પોન્ડિંગ માં પૂછાયું હોય અથવા તો કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ માં પૂછાય તો તમારે આ પ્રકારે વાક્યનો જવાબ લખવાનો છે. ઓકે, સમજાઈ ગયો પર્પસ નું ફંક્શન? ગુડ, આશા રાખું કે સમજાઈ ગયું હશે. સાવ ઈઝી છે. તો હવે લેટ્સ મૂવ ઓન ટુ અવર નેક્સ્ટ ફંક્શન. યસ ફ્રેન્ડ્સ, તો જો હવે આપણે આપણું નેક્સ્ટ ફંક્શન કરીએ છીએ અને એ ફંક્શન છે ગિવિંગ અથવા ઓફરિંગ. બંનેનો મીનિંગ થાય આપવું. ગિવિંગ ઓર ઓફરિંગ સજેશન. સજેશન એટલે સૂચન અને એડવાઇઝ એટલે સલાહ. આપણે કોઈને સૂચન આપતા હોઈએ, કોઈને સલાહ આપતા હોઈએ, એ એક પ્રકારનું ફંક્શન આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે. અથવા કે સલાહ કે સૂચન સામે કોઈ વ્યક્તિને આપવી છે તો એના માટે આપણે વાક્યની અંદર કયા પ્રકારના શબ્દનો યુઝ કરવો પડે જેનાથી આપણે સલાહ કે સૂચન આપી શકીએ. તો અહીંયા આપણે આના વિશે શીખવાનું છે કે ભાઈ સલાહ કે સૂચન કેવી રીતે આપી શકાય. સ્વાભાવિક રીતે આપણે જે વડીલો છે, ખાસ કરીને જે શિક્ષકો છે, એ આપણને વર્ણમાંથી બહુ સલાહ અને સૂચન આપતા હોય છે. તમારે આમ કરવું જોઈએ, તમારે આમ ના કરવું જોઈએ, આમ કરો તો વધારે સારું, આવું પણ કહેતા હોય છે. તો આ જ સલાહ આપવાની વાત છે ને. અમે જ્યારે બીજાને સલાહ આપણે આપી હોય ને ત્યારે આપણે હોશિયાર થઈ જઈએ છીએ. પણ એ જ સલાહ જો આપણે આપણા જીવનમાં ઉતારવી હોય તો ત્યારે એનું આપણે અનુસરણ કરતા નથી. મોસ્ટલી આપણે એને ફોલો કરતા નથી. બીજાને કહીએ છીએ પણ આપણે એને ફોલો કરતા નથી. પણ એ તો જેવા દે, ચલો પછીની વાત છે. પણ આપણે જો કોઈને સલાહ કે સૂચન આપવું છે તો આપણા વાક્યની અંદર કયા વર્ડ્સનો આપણે ઉપયોગ કરવો પડે અથવા તો આપેલા વાક્યમાં કયા વર્ડ્સ એવા છે જેનાથી આપણે એવું નક્કી કરી શકીએ કે આ વાક્યનું જે ફંક્શન છે એ સજેશન કે એડવાઇઝનું છે. તો ચાલો એ પણ સમજીએ. તો જુઓ મિત્રો, સૌથી પહેલા વાક્યની અંદર તમારે આમ કરવું જોઈએ તો સુડ નો મીનિંગ થાય છે જોઈએ. તો એનાથી એક પ્રકારનો આપણે સલાહ કે સૂચન આપી શકીએ છીએ સુડ થી. સજેશન
એક હજુ પણ લઈએ You had. તમે હકાર કે નકાર
ચલો આપણે આ નકાર વાક્ય લખીએ નોટ યુ હેડ બેટર નોટ પાર્ક પાર્ક એટલે ગાડી રાખવી યુ હેડ બેટર નોટ પાર્ક યોર બાઇક ધેર તમારે તમારી ગાડીને ત્યાં પાર્ક કરવી જોઈએ યદી નહીં અથવા તો જોઈએ નહીં તો મિત્રો આ પ્રકારનું પણ જો વાક્ય આવે લખેલું વાક્ય અને તમને એનું ફંક્શન આઈડેન્ટિફાઈ કરવાનું કહ્યું હોય તો એનું ફંક્શન પણ શું થશે ગિવિંગ ઓર ઓફરિંગ સજેશન ચલો એના પછીનો એક જે વર્ડ છે જેની મદદથી પણ આપણે સલાહ કે સૂચન આપી શકીએ છીએ એના વિશેની વાત કરીએ યસ ફ્રેન્ડ્સ જો હવે જે નેક્સ્ટ વર્ડ છે એ જેના દ્વારા આપણે સલાહ કે સૂચન રજૂ કરી શકીએ છીએ એ વર્ડ છે ઓટ ટુ જ્યારે તમે કોઈ વાત ઉપર ભાર મૂકવા માંગતા હો એટલે કે વજન આપવા માંગતા હો ઇમ્પોર્ટન્સ વધારે મહત્વ આપવા માંગતા હો ત્યારે તમે આ જે ઓટ ટુ છે તેનો યુઝ કરી શકો છો એનાથી પણ આપણે સલાહ કે સૂચન રજૂ કરી શકીએ છીએ ધ્યાન માત્ર એટલું રાખવાનું છે મિત્રો કે અહીંયા ઓટ ટુ ની સાથે પણ ક્રિયાપદ જે છે આપણું જે વર્બ છે તેના ફર્સ્ટ ફોર્મ એટલે કે બી વર્બ નો યુઝ થશે બેઝ ફોર્મ નો યુઝ થશે ફોર એક્ઝામ્પલ યુ સોરી ઓટ ટુ ફિનિશ યુ ઓટ ટુ ફિનિશ જો અહીંયા આપણે વર્બ લખ્યું છે ઓટ ટુ આ એને છે તો તેની સાથે ક્રિયાપદ નું મૂળ રૂપ લખ્યું છે ફિનિશ You ought to finish this work soon. You ought to finish this work soon. તમારે આ કાર્ય ઝડપથી પૂરું કરવું જોઈએ. કમ્પલ્સરી એક વાત આવે છે ત્યારે You ought to finish this work soon. સેકન્ડ લઈએ You ought to drink. જો અહીંયા બી આપણે ક્રિયાપદ નું ફર્સ્ટ ફોર્મ લીધું છે મિત્રો ઓટ ટુ ની સાથે યુ ઓટ ટુ ટેક મેડિસિન્સ ઇફ યુ આર સફરિંગ ફ્રોમ ઇલનેસ જો અહીંયા આપણે સંયોજક બીજું પણ લીધું છે આ ઇફ કન્ડિશન નો ભાવ બતાવે છે એ ફંક્શન આપણે અગાઉ કરી રહ્યા છે કે જો તમે કોઈ બીમારીથી પીડાઈ રહ્યા હોય તો અહીંયા જો સલાહ યુ ઓટ ટુ ટેક મેડિસિન્સ તો તમારે દવાઓ લેવી જોઈએ દવા લેવી જોઈએ તો આવી રીતે મિત્રો આ ઓટ ટુ ની મદદથી પણ આપણે સલાહ કે સૂચન આપી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ તરીકે વી ought to grow જો અહીંયા બી આપણે ફર્સ્ટ ફોર્મ નો યુઝ કર્યો છે વી ઓટ ટુ ગ્રો મોર ટ્રીઝ મોર ટ્રીઝ આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ અને એક પ્રકારનું વજન આપવામાં આવે છે તમે એનો નકારમાં પણ યુઝ કરી શકો છો આ ઓટ ટુ નો કેવી રીતે વાક્ય બનશે વી નકાર માટે એના પહેલા નોટ લખશું ત્યાર પછી લખશું ટુ વી ઓટ નોટ ટુ કટ ધેટ ટ્રીઝ આપણે વૃક્ષો કાપવા જોઈએ જ નહીં એવો એનો અર્થ થઈ જશે તો સમજાય છે મિત્રો કે જો સુડ છે હેડ બેટર છે ત્યાર પછી આ ઓટ ટુ છે આવા વર્ડ્સથી આપણે સલાહ કે સૂચન આપી શકીએ છીએ આઈડેન્ટિફાઈ ધ ફંક્શનમાં જો આ કોઈ પણ રીતનું વાક્ય આપણને લખેલું આપવામાં આવે અને એનું ફંક્શન તમને લખવાનું કે તમારે શું લખવાનું છે એનું ફંક્શન ગિવિંગ ઓર ઓફરિંગ સજેશન ઓર એડવાઇસ ત્યાર પછી એક વર્ડ છે મિત્રો કે જેની મદદથી પણ આપણે સજેશન કે એડવાઇસ આપી શકીએ છીએ અને એ વર્ડ છે આ વાય ડોન્ટ યુ
why don't you? Tame sha mate nahi avo eto arth hai mitro pan aa je ek prakar na phrase mane chahiye aapke je vakya je lagyo chhe e no pan upyog tame suggestion ke advice mate kari shako for example jo vakya ni shuruaat ma lakhe why don't you obey સલાહ આપવાની છે પ્રશ્ન નથી પૂછવો આપણે અહીંયા માત્ર સલાહ આપી છે તો સલાહ માટે આપણે શું લખી શકીએ વાય ડોન્ટ યુ ઓકે ચાલો લખીએ વાય ડોન્ટ યુ જોઈન વાય ડોન્ટ યુ જોઈન ઇંગ્લિશ ક્લાસીસ વાય ડોન્ટ યુ જોઈન ઇંગ્લિશ ક્લાસીસ મતલબ શું મિત્રો જો અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યો સામેવાળી વ્યક્તિને કે વાય ડોન્ટ યુ જોઈન ઇંગ્લિશ ક્લાસીસ તમે અંગ્રેજીના ક્લાસીસમાં કેમ નથી જોડાતા મતલબ શું છે આપણો કહેવાનો કે તમારે અંગ્રેજીના ક્લાસીસમાં જોડાવું જોઈએ અહીંયા છે પ્રશ્ન વાક્ય પણ એમાં બી એક સલાહ કે સૂચનનો ભાગ હોય છે જ્યારે આપણે એવું કહીએ છીએ કે વાય ડોન્ટ યુ જોઈન ઇંગ્લિશ ક્લાસીસ તમે ઇંગ્લિશ ક્લાસીસમાં કેમ નથી જોડાતા તો મતલબ શું આપણે કેવા શું માગીએ છીએ સામેવાળી વ્યક્તિને કે તમારે ઇંગ્લિશ ક્લાસીસમાં જોડાવવું જોઈએ સેકન્ડ લખી આપણે વાય ડોન્ટ યુ વાય ડોન્ટ યુ શું લખીશું મિત્રો ઓકે ચાલો ફિનિશ your work soon why don't you finish your work soon why don't you finish your work soon તમે તમારું જે કાર્ય છે એને ઝડપથી કેમ પૂરું નથી કરતા મતલબ શું કહેવાનો થાય કે તમારે તમારું કાર્ય ઝડપથી પૂરું કરવું જોઈએ હજુ એક આપણે લખીએ why don't you behave politely why don't you behave politely તમે શા માટે નમ્રતાથી વર્તન નથી કરતા મતલબ શું થશે કે તમારે નમ્રતાથી વર્તન કરવું જોઈએ તો આ પણ એક સલાહનો ભાવ રજૂ કરે છે હવે આપણે આમ પણ લખી શકીએ why don't you obey traffic rules why don't you obey traffic rules તમે જે ટ્રાફિકના નિયમો છે તેનું અનુસરણ કેમ નથી કરતા આપણે પૂછીએ છીએ પણ વાત શું છે આને જો આપણે બીજા અર્થમાં કહીએ તો શું એનો અર્થ હશે કે તમારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ તો મિત્રો આ પ્રકારના જે વર્ડ્સ છે એની મદદથી પણ આપણે સામેવાળી વ્યક્તિને સલાહ કે સૂચન આપી શકીએ છીએ આ રીતનું વાક્ય લખેલું હોય તો એનું ફંક્શન આ થશે કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સમાં આ રીતનું ફંક્શન આપે તો તમારું વાક્ય આ રીતે લખાવવું જોઈએ રિસ્પોન્ડિંગ સેન્ટેન્સમાં આ પ્રકારનું ફંક્શન આપે તો પણ આપણું વાક્ય આ રીતનું લખાયેલું હોવું જોઈએ સમજાયું મિત્રો કે આપણે સલાહ કે સૂચન કેવી રીતે આપી શકીએ અથવા તો એનો ફંક્શનને કેવી રીતે ઓળખી શકીએ આઈ થિંક કે હવે તમને સમજાઈ ગયું હશે તો આપણે આપણું જે નેક્સ્ટ ફંક્શન છે તેના વિશેની વાત કરીએ ઓકે ફ્રેન્ડ્સ તો આપણે આપણું જે નેક્સ્ટ ફંક્શન છે તેના વિશેની વાત કરીએ છીએ ફંક્શન શું છે એક્સપ્રેસિવ ચોઇસ ઓર પ્રેફરન્સ ચોઇસ એટલે પસંદગી અને પ્રેફરન્સ એટલે પણ પસંદગી એવો અર્થ થાય તો પસંદગી દર્શાવવાની વાત અહીંયા આવે છે પસંદગી દર્શાવવાની વાત આવે છે માનો કે આપણી પાસે બે ઓપ્શન છે તો આપણે બે બધી કોઈને એકને પસંદ કરવાનો હોય છે તો એ પસંદગી બતાવવાની વાત છે કે આપણને શું પસંદ છે અને શું પસંદ નથી તો અહીંયા
ચોઈસ લખેલું હોઈ શકે, પ્રેફરન્સ પણ લખેલું હોઈ શકે. તો આ રીતે આપણે પસંદગી દર્શાવી શકીએ છીએ. અને એ પસંદગી દર્શાવવા માટે, પસંદગી દર્શાવવા માટે, પ્રેફરન્સ બતાવવા માટે આપણે આવા વર્ડ્સનો યુઝ કરી શકીએ. વુડ રાધર, આની મદદથી આપણે પસંદગી કે પ્રેફરન્સ દર્શાવી શકીએ છીએ. અહીંયા જો મિત્રો, વુડ રાધર નો જો તમે વાક્યમાં ઉપયોગ કરો તો તેની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ લખાશે. મિત્રો, આ જે સ્ટ્રક્ચર છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. વુડ રાધર નો યુઝ કરો છો તો તેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લખાશે. પેલા સ્ટ્રક્ચર શબ્દ વુડ રાધર અને ત્યાર પછી ધેન, આ જો એક પ્રકારનો જે સંયોજક છે, પસંદગી દર્શક શબ્દો છે, એનો જો તમે વાક્યમાં ઉપયોગ કરો મિત્રો, તો અહીંયા વુડ રાધર પછી, વુડ રાધર પછી ક્રિયાપદનું મૂળ રૂપ લખાશે. એના બદલે જો તમે આવા શબ્દોનો યુઝ કરો છો, વુડ પ્રિફર રાધર ધેન, જો તમે આ પ્રકારના શબ્દોનો યુઝ કરો છો, અહીંયા વુડ પ્રિફર પછી જે ક્રિયાપદ લખાય છે એ 2+B1 લખાય છે, એટલે ઇન્ફિનિટિવ લખાય છે. જો વાક્યમાં માત્ર તમે પ્રિફર, પ્રિફર એટલે પસંદ કરો, જો આ વર્ડનો યુઝ કરો છો તો એના પછીનું જે ક્રિયાપદ છે એ વિકો લખાશે, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ આઈએનજી, એટલે કે આઈએનજી વાળું ક્રિયાપદ લખાશે. તો આ એનું સ્ટ્રક્ચર છે, આ સમજવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જો તમે ક્રિયાપદના ફોર્મ લખો તો તમે યોગ્ય સમજ્યા કહેવાઓ નહીં. તો આ બરાબર સમજવાનું. ફરી એક વાર રિપીટ કરી દો, વુડ રાધરની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લખાય, વુડ રાધર ધેનનો જો તમે વાક્યમાં ઉપયોગ કરો છો તો અહીંયા પણ વુડ રાધર પછી ક્રિયાપદનું મૂળ રૂપ લખાશે, વુડ પ્રિફર રાધર ધેનનો આપણે યુઝ કરીએ છીએ તો વુડ પ્રિફર પછી ઇન્ફિનિટિવ લખાશે, એટલે કે 2+B1 લખાશે, અને જો માત્ર પ્રિફરનો આપણે યુઝ કરીએ તો તેના પછી વી ફોર, ક્રિયાપદનું વી ફોર લખાશે. ફોર એક્ઝામ્પલ જો આપણે બધાના એક એક એક્ઝામ્પલ કરીએ, ચાર એક્ઝામ્પલ બની જશે આપણા. જેમ કે આપણે એવું કહી શકીએ કે વી ફુલ રાધર ચાલો આ વર્ષ આપણે લખી લીધા, ત્યાર પછી શું યાદ રાખવાનું છે કે ક્રિયાપદનું મૂળ રૂપ અહીંયા લખાશે. વી વુડ રાધર ગો ઓન સન્ડે, વી વુડ રાધર ગો ઓન સન્ડે, એટલે કે અમે રવિવારે જઈશું, એટલે કે રવિવારે જવાનું પસંદ કરીશું. અહીંયા જો આપણે વુડ રાધર ધેન, તો અહીંયા બે ઓપ્શન આવશે, ધેન એટલે ના કરતા, તો અહીંયા બીજી વાત પણ કરવી પડશે. તો એનું વાક્ય કેવી રીતે બની શકે અને કેવી રીતે આપણે આનો યુઝ કરી શકીએ, તો આપણે એ પણ જોઈએ. જો સબ્જેક્ટ લઈએ, આ સબ્જેક્ટ આવી ગયો, ત્યાર પછી લખવાનું વુડ રાધર, આઈ વુડ રાધર. હવે આના પછી ક્રિયાપદનું અહીંયા મૂળ રૂપ લખવાનું છે, તો ક્રિયાપદ શું લખીએ આપણે અહીંયા? જો આપણે ક્રિયાપદ લખ્યા, આઈ વુડ રાધર સિટ ઇન ધ ગાર્ડન, ઇન ધ ગાર્ડન, આઈ વુડ રાધર સિટ ઇન ધ ગાર્ડન. અહીંયા ધેન છે તો એક બીજી વાત પણ લખવી પડશે, જેનાથી આપણે પસંદગી બતાવી શકીએ, બે માંથી એકની પસંદગી. આઈ વુડ રાધર સિટ ઇન ધ ગાર્ડન, ધેન બગીચામાં
બેસી સબ એટલે કે બેસવાનું પસંદ કરીશ. ચલો હવે વુડ પ્રિફર રાધર ધેન પર જો આપણે યુઝ કરીએ તો વુડ પ્રિફર પછી ક્રિયાપદ ઇન્ફિનિટિવ ફોર્મ લખાશે એટલે કે 2 પ્લસ વી 1 લખાશે. તો આ વાક્ય કેવી રીતે બની શકે એનું પણ આપણે એક એક્ઝામ્પલ કરીએ. તો ચલો લખીએ. ચલો અહીંયા ભી સબ્જેક્ટ લખીએ આઈ, પછી લખીએ આઈ વુડ પ્રિફર. આઈ વુડ પ્રિફર ત્યાર પછી તે ક્રિયાપદ લખવાનું છે એ 2 પ્લસ વી 1 લખવાનું છે. તો અહીંયા આપણે 2 આઈ વુડ પ્રિફર ટુ લર્ન ગુજરાતી. I would prefer to learn Gujarati. હવે ત્યાર પછી શું લખવાનું છે? આ સંયોજક rather than, rather than. હવે ત્યાં પણ આપણે કંઈક બીજું લખવું પડશે મિત્રો. તો શું લખીશું ત્યાં? rather than. અહીંયા શું મિત્રો જુઓ, આપણે એક ભાષાની વાત કરી, ગુજરાતી ભાષા. લર્ન એટલે શીખવું, ગુજરાતી ભાષાની વાત કરી. તો કોની પસંદગીમાં તમે ગુજરાતી શીખવાનું પસંદ કરો છો? તો અહીંયા એક બીજો સબ્જેક્ટ પણ લખવો પડશે. આઈ વુડ પ્રિફર ટુ લર્ન ગુજરાતી rather than. હવે જો ક્રિયાપદ બંનેમાં સેમ છે ને, આઈ વુડ પ્રિફર ટુ લર્ન ગુજરાતી, ફરી પાછું ટુ લર્ન ઇંગ્લિશ એવું લખવાની જરૂર નથી. માત્ર અહીંયા જે ઓબ્જેક્ટ આવે છે એને લખી નાખી તો ચાલશે. તો અહીંયા આપણે લખી નાખીએ ઇંગ્લિશ. યસ, જો સેમ ક્રિયાપદ છે તો ફરીથી લખવું નહીં પડે, પણ જો અલગ અલગ ક્રિયાપદ હોય તો એ અહીંયા લખવું પડશે. અને એ જે ક્રિયાપદ લખો એ અહીંયા લખાય વી વન, કારણ કે આ ટુ છે એ બંનેમાં કોમન રીતે લખવું પડે છે. એ ટુ અહીંયા પણ બનાવી દે છે, અહીંયા પણ એનો અર્થ આવી જાય છે. ફોર એક્ઝામ્પલ જો આપણે આ વાક્યની વાત કરીએ તો વુડ પ્રિફર થી એ વાક્ય કેમ લખાશે? આઈ વુડ પ્રિફર. જો અહીંયા બની જશે ઇન્ફિનિટી, અહીંયા જો માત્ર વી વન લખેલું છે પણ અહીંયા બની જશે ઇન્ફિનિટી. આઈ વુડ પ્રિફર ટુ સિટ ઇન ધ ગાર્ડન. ગાર્ડન શોર્ટમાં લખેલું છે મિત્રો, ગાર્ડન. હવે અહીંયા સંયોજક લખવું પડશે rather than. rather than ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ અહીંયા લખેલું છે, એ જ ફર્સ્ટ ફોર્મ આપણે અહીંયા લખી શકીએ. અહીંયા ફરી પાછો ટુ લખવાની જરૂર નથી. rather than watch tea. તો પ્રિફર, વુડ પ્રિફર rather than થી વાક્ય આપણું આવું બનશે. અહીંયા આ વાક્યનો અર્થ શું થાય છે જો? I would prefer to learn Gujarati rather than English. એટલે કે ઇંગ્લિશ કરતા હું ગુજરાતી શીખવાનું પસંદ કરીશ. તો અહીંયા પસંદગીની વાત આવી ગઈ. હવે ત્યાર પછી આ પ્રિફર ની યુઝ થી, આ જે વર્ડ છે પ્રિફર, પ્રિફર એટલે પસંદ કરવું, એના યુઝ થી જો આપણે ચોઈસ કે પ્રેફરન્સ મુકાવો હોય તો એ કેવી રીતે બતાવી શકીએ? તો તેની સાથે લખાશે ક્રિયાપદનું વી ફોર એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો કેવી રીતે વાક્ય બનશે મિત્રો? ચાલો સબ્જેક્ટ લખીએ આઈ, આઈ પ્રિફર. ચાલો હવે અહીંયા પ્રિફર એટલે પસંદ કરવું, તો બે નામ તો લખવા જ પડશે. કોઈ પણ બે નામ લખીએ, ક્રિયાપદ લખીએ, કંઈ પણ. આઈ પ્રિફર વોકિંગ. I prefer walking. Walk એટલે ચાલવું. I prefer walking. Then I prefer walking. અહીંયા ધેન ન લખી શકીએ, અહીંયા આપણે ટુ નો યુઝ થશે મિત્રો. I prefer walking to cycling. Prefer પછી વી ફોર, ત્યાર પછી લખાશે ટુ, અને અહીંયા પછી બીજું કોઈ પણ નામ આપણે લખવાનું છે. આઈ પ્રિફર વોકિંગ ટુ સાયકલિંગ. હવે અહીંયા
સાયકલિંગ કરવા કરતાં હું ચાલવાનું પસંદ કરું છું. સમજાય છે મિત્રો? જો અહીંયા છેલ્લે પ્રિફર ટુ નો યુઝ છે, જેમાં ટુ નો મિનિંગ થશે, યસ ટુ નો મિનિંગ થશે કરતા, ના કરતા. પ્રિફર પછી ક્રિયાપદનું બિફોર લખવાનું છે. અહીંયા એક છે વોકિંગ અને અહીંયા છે સાયકલિંગ. વોક અને સાયકલ, સાયકલિંગ સાયકલ ચલાવવું, વોક ચાલવું, બરાબર. તો અહીંયા વાક્યનો અર્થ શું થયો કે હું સાયકલ ચલાવવા કરતા ચાલવાનું પસંદ કરું છું. તો આવી રીતે મિત્રો વુડ રાધર, વુડ રાધર ધેન, વુડ પ્રિફર રાધર ધેન અને પ્રિફર ટુ ના યુઝથી આપણે પસંદગી બતાવી શકીએ છીએ. એટલે જો આઈડેન્ટિફાઈડ ફંક્શનમાં આવું કોઈ પણ વાક્ય આપવામાં આવે તો એનો ફંક્શન થશે એક્સપ્રેસિંગ ચોઇસ ઓર પ્રેફરન્સ. રિસ્પોન્ડિંગમાં કે કમ્પ્લીશન ઓફ ધ સેન્ટેન્સમાં જો તમને આ ફંક્શન આપવામાં આવે તો એ વાક્ય તમારું આ રીતનું લખાયેલું હોવું જોઈએ. સમજાયું મિત્રો? શ્યોર, આઈ એમ શ્યોર કે તમને સમજાઈ ગયો હશે. સમજાઈ ગયું હોય તો થોડા સેન્ટેન્સ તમને આપું છું. જો અહીંયા ચાર વર્ડ છે, બધામાં અલગ અલગ કરવું પડે છે, તો થોડા સેન્ટેન્સ તમારા માટે આપું છું કે જેને તમારે આવી રીતે કમ્પ્લીટ કરવાના છે. સો બી કેરફુલ. યસ ફ્રેન્ડ્સ, તો આપણે જે અત્યારે આ એક્સપ્રેસિંગ ચોઇસ કે પ્રેફરન્સ એટલે કે પસંદગી અને ફંક્શનનો અભ્યાસ કર્યો કે કેવી રીતે આપણે ફંક્શન આઈડેન્ટિફાય કરી શકીએ અથવા તો એ ફંક્શનનો યુઝ કરીને આપણે વાક્ય કેવી રીતે લખી શકીએ, તો એ જે આપણે અભ્યાસ કર્યો તો એને અભ્યાસને અનુરૂપ જ અહીંયા જો મેં તમારા માટે ત્રણ સેન્ટેન્સ લખ્યા છે. અહીંયા તમારે શું કરવાનું છે મિત્રો કે આપણું જે આ ફંક્શન છે ચોઇસ કે પ્રેફરન્સનું એના માટેના જે વર્ડ્સ યુઝ કરાય છે, વુડ રાધર, પ્રિફર, પછી પ્રિફર ટુ, તો આ પ્રકારના જે વાક્ય છે મેં ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ રાખ્યા છે, અધૂરા સેન્ટેન્સ રાખ્યા છે, એને તમારે કમ્પ્લીટ કરવાના છે. પણ કેવી રીતે? તો અહીંયા મેં પ્રિફિક્સમાં વર્ડ્સ આપેલા છે, આ વર્ડ્સનો યુઝ કરીને તમારે આ જે સેન્ટેન્સીસ છે એને કમ્પ્લીટ કરવાના છે. જેમ કે પહેલું સેન્ટેન્સ છે આઈ વુડ રાધર ગો ટુ પ્લે, આઈ વુડ રાધર ગો ટુ પ્લે. પ્રેફિક્સ આપ્યું છે હોમવર્ક અને ક્રિયાપદ છે ડુ. તો આ બંનેનો યુઝ કરીને તમારે આ વાક્ય કમ્પ્લીટ કરવાનું છે. કેવી રીતે લખાશે વાક્ય આપણે હમણાં સમજીએ. સેકન્ડ છે આઈ વુડ પ્રિફર, અહીંયા માત્ર વુડ રાધર નો છે યુઝ કરેલો, અહીંયા છે વુડ પ્રિફર, આઈ વુડ પ્રિફર ટુ પ્લે. વુડ પ્રિફર હોય તો અહીંયા ઇન્ફિનિટિવ લખાશે. આઈ વુડ પ્રિફર ટુ પ્લે ક્રિકેટ રાધર ધેન, પછી એક વર્ડ આપેલો છે ફૂટબોલ. ત્યાર પછી છે અહીંયા આઈ પ્રિફર, પ્રિફર ટુ, એમાં ક્રિયાપદનો બિફોર લાગે છે. આઈ પ્રિફર યુઝિંગ ધ ટાઈમ પર્પસફુલી, હું જે સમય છે તેનો યોગ્ય ઉપયોગ કરવાનો પસંદ કરું છું. પર્પસફુલી હેતુપૂર્વક એનો ઉપયોગ કરવાનો પસંદ કરું છું. કેના કરતા? અહીંયા જે ટુ છે એનો મીનિંગ થાય છે ના કરતા. હવે આ જે વર્ડ્સ છે બેસ્ટ, બેસ્ટ એટલે બગાડવું અને બીંગ લેઝી એટલે આ શું કરવું, તો એ જે બે વર્ડ્સ છે એનો ઉપયોગ કરીને તમારે આ વાક્ય કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, થઈ જશે ને મિત્રો? આટલું આટલું તો હવે થઈ જવું જોઈએ. તો મિત્રો આજના વિડીયોમાં આપણે અહીંયા સુધીનો રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું, ત્યારે નવા ફંક્શન વિશેનો અભ્યાસ કરીશું. ટિલ ધેન, યસ, ટિલ ધેન ટેક કેર, સ્ટડી વેલ, થેન્ક યુ, ગુડ બાય.